આજના લેક્ચરમાં ત્રુટીઓનો અંદાજ. આપણે આગળના લેક્ચરમાં ત્રુટી વિશેની વાત કરેલી કે ત્રુટી કોને કહેવાય, અને ત્રુટીઓના ત્રણ આપણે વર્ગીકરણ કરેલું, ખ્યાલ આવ્યો. હવે એ જ ત્રુટીઓનો આપણે આજે અંદાજ મેળવવાનો છે, એટલે એનો અંદાજ આપણે કઈ રીતે કરી શકાય તેની વાત કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, આજની જે થિયરી છે એ થિયરી બહુ મોસ્ટ ટાઈમપી થિયરી છે, દાખલા માટે, ઉદાહરણ માટે અને JEE નીટ માટે તો સૌથી મોસ્ટ ટાઈમપી થિયરી છે કે ત્રુટીઓનો અંદાજ, ખ્યાલ આવ્યો. આમાં આ થિયરીમાં આપણે સ્ટેપ આવશે બધા, જે રીતે દાખલો ગણતા હશું એવી જ રીતે આપણે દાખલાના સ્ટેપ વાઇઝ સ્ટેપ તમને થિયરી સમજાવવામાં આવશે. એટલે શરૂઆતથી અંત સુધી થિયરીને બરાબર સમજવાની છે. ઓકે, તો ત્રુટીઓનો અંદાજ વિશેની આપણે વાત કરવાની છે. તો ત્રુટીઓનો અંદાજ એટલે આપણે અંદાજ ત્રુટી નક્કી કરી લેવાની છે કેટલી છે. ત્રુટી એટલે આપણે આગળ વાત કરેલી. ઓકે, ચાલો. તો પ્રયોગ દરમિયાન આપણે કોઈ પણ વસ્તુનું અવલોકન કરીએ છીએ, ધારો કે આપણે સમય નામની ભૌતિક રાશિનું માપન કરીએ છીએ તો પ્રયોગ કર્યો એમ કહેવાય. દળ નામની ભૌતિક રાશિઓનું માપન કરીએ છીએ કોઈ પણ સાધન વડે તો દળ નામની ભૌતિક રાશિઓનો આપણે પ્રયોગ કર્યો એમ કહેવાય. ઓકે, સમય છે, દળ છે, લંબાઈ છે, આ કોઈ પણ રાશિઓનું આપણે માપન કરીએ છીએ તો પ્રયોગ કરીએ છીએ એમ કહેવાય. તો અહીંયા આગળ લખ્યું, પ્રયોગ દરમિયાન અવલોકનમાં, આપણે વાત કરેલી કે ઘણા બધા અવલોકનો હોય. ઓકે, તો અવલોકનમાં આવતી મહત્તમ ત્રુટી કે મોટામાં મોટી ભૂલ કઈ છે, આપણે માપેલું માપ અને ખરું માપ એ વચ્ચે મોટામાં મોટી એટલે ત્રુટી એટલે મહત્તમ ત્રુટીનો અંદાજ મેળવી લેવાનો, ખ્યાલ આવ્યો. અને એ જે મહત્તમ ત્રુટીનો અંદાજ મળે તેને પરિણામ એટલે પ્રયોગના પરિણામ સાથે દર્શાવવામાં આવે કે જેને કહેવાય ત્રુટીઓનો અંદાજ, ખ્યાલ આવ્યો. માની લો કે તમારી પાસે, તમને એમ કહે કે 10 સેન્ટીમીટર સુધીનું અંતર તમારે આ બિંદુથી આ બિંદુનું અંતર 10 સેન્ટીમીટર છે ખરેખર, એટલે આનું વાસ્તવિક એટલે સાચું મૂલ્ય આનું કેટલું થઈ ગયું, 10 સેન્ટીમીટર થઈ ગયું. પરંતુ તમે ઘણા બધા વ્યક્તિઓને આનું માપન કરવા આપો છો એટલે તમને ઘણા બધા અવલોકનો મળશે, ખ્યાલ આવ્યો. તો માની લો કે કોઈ એક રાશિનું માપન કર્યું આપણે અને એ રાશિના ઘણા બધા અવલોકનો મળ્યા અને એ અવલોકનો જે છે એ આપણે સાચા માપ જેટલું આવતું નથી, તો તમારે શું કરવાનું? તો કે એ જે સાચું માપ છે અને જે તમે ઘણા બધા અવલોકનો કર્યા એ અવલોકનોનો આ માપ સાથેનો તફાવત મેળવી લેવાનો. ઓકે, એટલે ત્રુટી મળશે તમને. એમાંથી જે સૌથી વધારે તફાવત હોય એને અને તમારે આની સાથે એટલે કે આ જે મૂળ માપ છે એ બંનેને સાથે દર્શાવી દેવાનું. ઓકે, તો સાથે દર્શાવવાને કહેવામાં આવે છે ત્રુટીઓનો અંદાજ. ઇન શોર્ટ હું તમને કહી દઉં કે 10 સેન્ટીમીટરનું અંતર છે ખરેખર એનું મૂલ્ય 10 સેન્ટીમીટર છે. ઘણા બધા વ્યક્તિઓએ એનું અવલોકન કર્યું, કોઈકનું 10.1 મળ્યું, કોઈકનું 10.2 મળ્યું, કોઈકનું 9.8 મળ્યું, કોઈકનું 9.7 મળ્યું, ખ્યાલ આવ્યો. આમાં ધન અને ઋણ ઘણી બધી ત્રુટીઓ આવશે, ખ્યાલ આવ્યો. એમાંથી સૌથી મોટી ત્રુટી ધારો કે મળી 0.2 સેન્ટીમીટર. ઓકે, તો તમારે જે મેન માપ હતું 10 ± 0.2 તો આ આપણું થઈ ગયું ત્રુટીઓનો અંદાજ, ખ્યાલ આવ્યો. આ વસ્તુમાં તો એ મેળવવા માટે આપણે શું કરવું પડશે, એમાં ત્રુટીઓનો અંદાજ આપણે કઈ રીતે કરી શકાય? તો ત્રુટીઓનો આ જે અંદાજની વાત આવે છે તો આ ત્રુટીઓના અંદાજ આપણે ત્રણ રીતે મેળવી શકાય છે, ખ્યાલ આવ્યો. પહેલું નિરપેક્ષ ત્રુટી, બીજું સાપેક્ષ અથવા એને કહેવાય આંશિક ત્રુટી, અને ત્રીજું પ્રતિશત ત્રુટી, ખ્યાલ આવ્યો. આ વસ્તુમાં પ્રતિશત ત્રુટી એટલે એને બીજું પણ નામ આપી શકાય, ટકાવાર પ્રમાણમાં ત્રુટી. ટકાવાર પ્રમાણમાં ત્રુટી. ઓકે, આપણે ત્રણ પ્રકારની ત્રુટીઓ એટલે કે ત્રણ રીતે આપણે મેળવવાનો છે ત્રુટીઓનો અંદાજ. ઓકે, પહેલાં હું તમને સામાન્ય ઉદાહરણ સ્વરૂપ સમજાવું છું કે તમારે સ્ટેપ કયા કરવાના છે, એટલે બરાબર ધ્યાન આપજો. ઓકે, માની લો કે ધારો કે તમે કોઈ એક રાશિનું અવલોકન કરો છો, તો પહેલાં શરૂઆતમાં ધારો કે કોઈ એક રાશિ તમને આપેલી છે એ રાશિના અવલોકનો આપણે કહી દઈએ. ધારો કે કોઈ રાશિના અવલોકનો અનુક્રમે આવા છે. કોઈ એક રાશિનું અવલોકન A1 છે, એની એ જ રાશિનું બીજી વખત એટલે બીજા વ્યક્તિએ અવલોકન A2 કરેલું છે, ત્રીજા વ્યક્તિએ અવલોકન A3 કરેલું છે, આવા ઘણા બધા વ્યક્તિ છે, આ બધા વ્યક્તિએ અવલોકનો AN સુધી કરેલા છે. એટલે કોઈ પણ રાશિના અવલોકનો A1, A2, A3 up to AN છે, ખ્યાલ આવ્યો. આ વસ્તુમાં એટલે તમને આ અવલોકનો આપેલા છે, ખ્યાલ આવ્યો. હું તમને આ પણ ઉદાહરણ આપું અને બીજું સંખ્યાત્મક ઉદાહરણ આપું. માની લો કે તમને કોઈ એક રાશિનું માપ માપેલું છે, અંતર નામની રાશિનું માપ માપેલું છે. ઓકે, ચાલો, એમાં કોઈ એક રાશિ છે અંતર, આ રીતે લંબાઈ, ખ્યાલ આવ્યો. આપણે લંબાઈ માપવાની છે તો એમાંથી માની લો કે તમે પહેલી વાર લંબાઈ માપી,
ત્યારે તમને એ લંબાઈ મળી 10 સેન્ટીમીટર. ઓકે, બીજા વ્યક્તિએ એ અંતરનું માપન કર્યું તો એ અંતરનું માપન મળ્યું તમને 20 સેન્ટીમીટર, અને ત્રીજા કોઈ વ્યક્તિએ રાશિનું માપન કર્યું તો એનું અંતર મળ્યું એને 30 સેન્ટીમીટર. ઓકે, તો ત્રણ વ્યક્તિએ ત્રણ અંતર લાવેલા છે, એટલે ત્રણ અલગ અલગ મૂલ્ય છે, એટલે અવલોકનો છે. આ એક્ઝામ્પલ છે, ફોર એક્ઝામ્પલ. ઓકે, એકનું 10 સેન્ટીમીટર, એકનું 20 અને એકનું 30 સેન્ટીમીટર જેટલું અંતર છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો એવા જ કંઈક અવલોકનો અહીંયા છે, A1, A2 અને A3. ખ્યાલ આવ્યો? શરૂઆતમાં તમારે પહેલું સ્ટેપ એ કરવાનું છે કે આ જે ત્રણે ત્રણ અવલોકનો છે એ અવલોકનોની શરૂઆતમાં તમારે સરેરાશ વેલ્યુ લેવાની છે. કઈ વેલ્યુ લેવાની છે? સરેરાશ વેલ્યુ, કે જેને કહેવામાં આવે સરેરાશ મૂલ્ય. ખ્યાલ આવ્યો? કોનું? તો કે અવલોકનોનું સરેરાશ. ખ્યાલ આવ્યો? તો આપણે પહેલાં શરૂઆતનું સ્ટેપ એ કરવાનું છે, સ્ટેપ વાઇઝ તમને શીખવાડું છું. તો પહેલું સ્ટેપ તમારે અવલોકનોનું સરેરાશ, અવલોકનોનું સરેરાશ. ઓકે, તો એ સરેરાશની સંજ્ઞા આપણે આપી દઈએ A12. તો સરેરાશ A12 બરાબર જેટલા પણ અવલોકન છે, ધારો કે અહીંયા ત્રણ અવલોકન છે, તો A1 પ્લસ A2 પ્લસ A3 ડિવાઇડેડ બાય 3, એવા અહીંયા આગળ N અવલોકન છે, એટલે અહીંયા આગળ લખી શકાય A1 પ્લસ A2 પ્લસ A3 પ્લસ અપ ટુ પ્લસ જેટલા હોય તેટલા An છેદમાં અવલોકનોની સંખ્યા. તો આ આપણને મળી ગયું અવલોકનોનું સરેરાશ મૂલ્ય. ઓકે, તો પહેલું સ્ટેપ તમારે આ કરવાનું છે. કોઈ પણ દાખલો હોય, દાખલાની શરૂઆત આપણે અહીંયાથી કરવાની છે. ઓકે, આપણે આ ત્રણ ત્રુટીઓનો અંદાજ આપણે મેળવવાનો છે, એટલે જે ત્રુટીઓનો અંદાજ જે છે એ ત્રણ રીતે આપણે મેળવવાનો છે. તમે પહેલું સ્ટેપ આપણે એ કરવાનું કે તમને જેટલા પણ અવલોકનો આપેલા છે એ બધા જ અવલોકનોને તમારે પહેલાં સરેરાશ લઈ લેવાની. ઓકે, સરેરાશ A1 પ્લસ A2 પ્લસ અપ ટુ પ્લસ An છેદમાં N અવલોકનો જેટલા છે તેટલા એની સંખ્યા. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, પહેલું સ્ટેપ થઈ ગયું. હવે તમારે શું કરવાનું? માની લો કે આની આપણે સરેરાશ કરી 10 + 20 + 30 એટલે 60 ભાગ્યા 3, એટલે આની સરેરાશ ધારો કે તમને મળી ગઈ A12 બરાબર 20 સેન્ટીમીટર. ઓકે, આની સરેરાશ મળી ગઈ. ચાલો, હવે આપણે ત્રુટીઓનો અંદાજ ત્રણ રીતે મેળવી શકાય, એમાંથી પહેલી રીત નિરપેક્ષ ત્રુટિ. ઓકે, તો નિરપેક્ષ ત્રુટિ મેળવવા માટે શું કરવું પડશે? તમારી પાસે જે સરેરાશ મૂલ્ય છે એમાંથી તમારે પહેલું અવલોકન બાદ કરવાનું છે. ખ્યાલ આવ્યો? આ જે સરેરાશ મૂલ્ય છે આ ત્રણે ત્રણનું છે. ક્યારેક દાખલામાં વાસ્તવિક એટલે સાચું મૂલ્ય આપી દે તો એ ત્રણે ત્રણની સરેરાશ પછી નહીં લેવાની, તો એમાં તમારે જે સાચું મૂલ્ય છે એમાંથી તમારે આ બાદ કરવાનું. ખ્યાલ આવ્યો? આ માની લો કે સરેરાશ છે એ પણ માની લો, અથવા એ સાચું મૂલ્ય છે એવું પણ માની લો. ખ્યાલ આવ્યો? આ સરેરાશ ક્યારે લેવામાં આવે? જો તમને રકમમાં સાચું મૂલ્ય કોઈ પણ રાશિનું આપેલું નથી, મેં તમને હમણાં કીધેલું કે આ બે બિંદુ વચ્ચેનું અંતર 10 સેન્ટીમીટર છે, પણ તમને કહેવામાં ન આવે કે 10 સેન્ટીમીટર છે, તો તમે શું કરો કે તમે 10 વ્યક્તિના અલગ અલગ અવલોકનો લો અને એ 10 અવલોકનોની તમે સરેરાશ લઈ લો. સરેરાશ લઈ લો એટલે ઇનશોર્ટ આપણે એવું કહી શકાય કે અવલોકનોની સરેરાશ લેવાઈ ગઈ, તો એ અવલોકનોની સરેરાશને તમે સાચું માપ ગણી શકો. ક્યારે? જ્યારે તમને સાચું માપ નથી આપતા રકમમાં ક્યારે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો આપણે ત્રણે ત્રણોની શું લઈ લેવાની? સરેરાશ લઈ લેવાની. ઓકે, એટલે જેટલી રાશિ છે એટલે કે જેટલું અવલોકનો છે એ બધા અવલોકનોની સરેરાશ લઈ લેવાની, એટલે A12 મળે. હવે આપણે નિરપેક્ષ ત્રુટિ મેળવવાની છે. ઓકે, તો નિરપેક્ષ ત્રુટિ મેળવવા માટે તમારી પાસે જે સરેરાશ મૂલ્ય છે એને જ કહેવામાં આવે સાચું મૂલ્ય. ઓકે, એમાંથી તમારે આ બાદ કરવાનું છે પહેલું અવલોકન. ઓકે, તો તમને નિરપેક્ષ ત્રુટિ મળશે. એવી જ રીતે આમાંથી બીજું અવલોકન બાદ કરવાનું તો તમને નવી નિરપેક્ષ ત્રુટિ મળશે. એમાંથી તમને આ બાદ કરવાનું એટલે ત્રીજા અવલોકને તમને નિરપેક્ષ ત્રુટિ મળશે. ખ્યાલ આવ્યો? એટલે આપણે પહેલું સ્ટેપ નિરપેક્ષ ત્રુટિમાં શું કરવાનું છે? તો આપણું પહેલું સ્ટેપ થશે નિરપેક્ષ ત્રુટિ. તો નિરપેક્ષ ત્રુટિ કોને કહેવાય? તો બરાબર ધ્યાન આપજો કે જેની સંજ્ઞા આપણે કહી દઈએ ∆A ઇઝ ઇક્વલ ટુ શું આવશે? બરાબર ધ્યાન આપજો, આ જે સરેરાશ મૂલ્ય મેળવ્યું એને આપણે સાચું મૂલ્ય અથવા સરેરાશ મૂલ્ય પણ કહી શકાય. આ સરેરાશ તમે ન લો તો એની જગ્યાએ તમે સાચું મૂલ્ય લઈ લો. ઓકે, જો રકમમાં આપેલું હોય તો, ન આપેલું હોય તો અવલોકનોની સરેરાશ એ જ આપણે સાચું મૂલ્ય ગણી લેવાનું. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, ચાલો, તો તમારે A12માંથી પહેલું અવલોકન બાદ કરવાનું, A12 - A1. ખ્યાલ આવ્યો? હવે આ જે છે, ધારો કે તમને સરેરાશ 20 મળી,
तो 20 માંથી તમે 10 બાદ કરશો તો તમને જવાબ મળશે 10 ધન મેળો 20 માંથી 20 બાદ કરશો તો જવાબ 0 મળશે ઓકે 20 માંથી 30 બાદ કરશો તો જવાબ તમને ઋણ મળશે ખ્યાલ આવ્યો પરંતુ તમારે અહીંયા જવાબ માનાંકમાં લખવાનો છે એટલે ધન મૂલ્ય લેવાનું છે ખ્યાલ આવ્યો તો આ આપણી થઈ ગઈ નિરપેક્ષ ત્રુટિ કયા અવલોકનની પહેલા અવલોકનની એટલે એને કહેવાય ડેલ્ટા A1 ઇઝ ઇક્વલ ટુ A બાર માઇનસ A1 તો અહીંયા આગળ આપણે કહી શકાય કે નિરપેક્ષ ત્રુટિ એટલે શું કોઈ પણ અવલોકનોની નિરપેક્ષ ત્રુટિ એટલે શું તો કે પહેલા જે સરેરાશ લીધી એમાંથી પહેલું અવલોકન બાદ કરો તો પહેલા અવલોકનની નિરપેક્ષ ત્રુટિ મળે બીજામાંથી એટલે કે આ જે સરેરાશ છે એમાંથી બીજું અવલોકન બાદ કરો તો તમને બીજા અવલોકનોની સરેરાશ ત્રુટિ મળશે સોરી નિરપેક્ષ ત્રુટિ મળશે ખ્યાલ આવ્યો આ વસ્તુમાં ઓકે ચાલો તો આ પહેલા અવલોકનની મળી એટલે નિરપેક્ષ ત્રુટિ એટલે શું તો કે કોઈ પણ રાશિનું સાચું મૂલ્ય અને જે તે રાશિના વ્યક્તિગત અવલોકનો આ બધા અવલોકનો છે એ બધા વ્યક્તિગત અવલોકનો છે એટલે બરાબર યાદ રાખજો વાક્ય કે નિરપેક્ષ ત્રુટિ એટલે શું તો કે કોઈ પણ રાશિનું સાચું મૂલ્ય અથવા અવલોકનોનું સરેરાશ અને A1 એટલે કે વ્યક્તિગત અવલોકનોના તફાવતને બાદબાકી કરી મતલબ તફાવત કરેલો છે ખ્યાલ આવ્યો એટલે વ્યક્તિગત અવલોકનોના તફાવતને કહેવામાં આવે નિરપેક્ષ ત્રુટિ એટલે નિરપેક્ષ ત્રુટિ એટલે શું તો બરાબર યાદ રાખજો આને કહેવામાં આવે સરેરાશ મૂલ્ય અથવા એને કહેવામાં આવે સાચું મૂલ્ય અને આને કહેવામાં આવે વ્યક્તિગત મૂલ્ય આ બંનેના તફાવતને કહેવામાં આવે નિરપેક્ષ ત્રુટિ કહેવામાં આવે છે ખ્યાલ આવ્યો એટલે પહેલા અવલોકનોની નિરપેક્ષ ત્રુટિ મળી આવી રીતે આપણે બીજાની મેળવવી તો મેળવી શકાય ડેલ્ટા A2 પણ માનાંક કરવાનો ઇઝ ઇક્વલ ટુ A12 માઇનસ A2 કરવાનું એટલે આપણને બીજા અવલોકનની ત્રુટિ મળી નિરપેક્ષ ત્રુટિ ત્રીજા અવલોકનની કરવી હોય તો ડેલ્ટા A3 બરાબર A12 માઇનસ A3 ખ્યાલ આવ્યો આવી રીતે તમારે કન્ટિન્યુ કરતી જવાની ક્યાં સુધી n અવલોકન સુધી એટલે ડેલ્ટા An ઇઝ ઇક્વલ ટુ A12 માઇનસ An ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો ઓકે આવા જેટલા અવલોકન હોય એટલા અવલોકનોમાંથી આપણે નિરપેક્ષ ત્રુટિ મેળવી શકાય ખ્યાલ આવ્યો આ વસ્તુમાં તો આ રીતે આપણે પહેલાં નિરપેક્ષ ત્રુટિ મેળવવાની થશે ઓકે ચાલો હવે નિરપેક્ષ ત્રુટિ પછી આપણે એ બધી જે નિરપેક્ષ ત્રુટિ મળી ડેલ્ટા A1 બાર ડેલ્ટા A2 બાર ડેલ્ટા A3 બાર ડેલ્ટા An બાર આ બધી જ નિરપેક્ષ ત્રુટિઓની પણ આપણે સરેરાશ લઈએ તો આપણને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ મળશે ખ્યાલ આવ્યો તો આપણે એક સ્ટેપ આગળ કરવાનું છે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ કે જેની સંજ્ઞા આપણે આપી દઈએ ડેલ્ટા A12 ડેલ્ટા A1 ડેલ્ટા A2 ડેલ્ટા A3 ડેલ્ટા An એટલે એને કહેવાય નિરપેક્ષ ત્રુટિ પણ આ નિરપેક્ષ ત્રુટિઓની સરેરાશ લઈએ તો એને કહેવાય સરેરાશ નિરપેક્ષ ત્રુટિ કે જેની સંજ્ઞા આપણે આપી દઈએ ડેલ્ટા A12 એટલે બરાબર સાંભળજો ડેલ્ટા A12 ઇઝ ઇક્વલ ટુ બધા જ નિરપેક્ષ ત્રુટિઓની સરેરાશ એટલે માનાંકમાં ડેલ્ટા A1 પ્લસ માનાંકમાં ડેલ્ટા A2 પ્લસ અપ ટુ પ્લસ માનાંકમાં ડેલ્ટા An ડિવાઈડેડ બાય અવલોકનોની સંખ્યા એટલે આપણને મળશે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ કઈ ત્રુટિ મળશે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ખાસ યાદ રાખજો આપણે હજુ બે સ્ટેપ કરેલા છે નિરપેક્ષ ત્રુટિ અને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ કઈ રીતે મેળવવાની તે ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો સ્ટેપ બાય સ્ટેપ કરજો ઓકે ચાલો એટલે આપણને આ ભાગ મળી ગયો હવે આપણે સાપેક્ષ ત્રુટિ મેળવવાની છે ઓકે સાપેક્ષ ત્રુટિ મેળવીએ એટલે આપણો આગળનો ટોપિક થશે સાપેક્ષ ત્રુટિ કે જેને કહેવામાં આવે આંશિક ત્રુટિ કે જેની સંજ્ઞા છે ડેલ્ટા A છે ખ્યાલ આવ્યો આ વસ્તુમાં તો સૂત્ર પહેલાં આપણે યાદ રાખી લઈએ કે ડેલ્ટા A એટલે સાપેક્ષ ત્રુટિ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા A12 ના છેદમાં A12
ओके चलो डेल्टा ए बार ने शू कहेवामां आवे तो आपणे कीधेलू डेल्टा ए बार ने सरेराश निरपेक्ष त्रुटि एटले आपणे अहींया सुधीनो स्टेप हमणां करेलू निरपेक्ष त्रुटि नहीं पण सरेराश निरपेक्ष त्रुटि ओके तो बधा ज निरपेक्ष त्रुटिओनी सरेराश लईए तो सरेराश निरपेक्ष त्रुटि एटले आने कहेवाय डेल्टा ए बार संज्ञा आधारित याद राखवानुं छे एटले आरामथी याद रही जशे ओके तो सरेराश निरपेक्ष त्रुटि अने आने कहेवामां आवे शुं तो के अवलोकनोनी सरेराश कारण के ए बार एटले अवलोकनोनी सरेराश अथवा साचुं मूल्य तो आने कहेवाय अवलोकनोनी सरेराश ओके तो सरेराश निरपेक्ष त्रुटि अने अवलोकनोनी सरेराश ने कहेवामां आवे सापेक्ष त्रुटि अथवा एनुं बीजुं नाम आपी शकाय आंशिक त्रुटि શું નામ આપી શકાય આંશિક ત્રુટી ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો ઓકે તો આપણો બીજો કોન્સેપ્ટ થઈ ગયો એટલે ત્રુટીઓનો અંદાજ મેળવવા માટેની બીજી રીત પૂરી હવે આપણે આવે પ્રતિશત ત્રુટી અથવા ટકાવાર પ્રમાણમાં ત્રુટી એટલે આપણે ત્રીજો કોન્સેપ્ટ લઈએ પ્રતિશત ત્રુટી પ્રતિશત ત્રુટી પ્રતિશત ત્રુટી એટલે શું તો કે આપણને જે સાપેક્ષ ત્રુટી કે જેને કહેવામાં આવે આંશિક ત્રુટી આ બે તો મતલબ એક જ થાય સાપેક્ષ બોલો કે આંશિક બોલો સાપેક્ષ એટલે એ બારની સાપેક્ષે ડેલ્ટા એ બાર ખ્યાલ આવ્યો તો સાપેક્ષ બોલો કે આંશિક બોલો તો કે સાપેક્ષ અથવા આંશિક ત્રુટીઓનું ટકાવાર પ્રમાણ કે જેને પ્રતિશત ત્રુટી કહેવામાં આવે છે તો આપણે લખી શકાય કે સાપેક્ષ ત્રુટીનું સાપેક્ષ ત્રુટીનું ટકાવાર પ્રમાણ ને પ્રતિશત ત્રુટી પ્રતિશત ત્રુટી કહેવાય ખ્યાલ આવ્યો પ્રતિશત ત્રુટીને આપણે દર્શાવવું હોય તો કે સાપેક્ષ ત્રુટીને ટકાવાર પ્રમાણ એટલે ગુણાકાર 100 વડે કરી દેવાના એટલે પ્રતિશત ત્રુટી ઇઝ ઇક્વલ ટુ સાપેક્ષ ત્રુટી એટલે ડેલ્ટા એ ક્રોસ 100% તો ટકાવાર પ્રમાણ થઈ ગયું ઓકે તો ડેલ્ટા એ એટલે સૂત્ર હતું એ બારના છેદમાં એ બાર એટલે ડેલ્ટા એ બારના છેદમાં એ બાર એને ક્રોસ 100 કરશો એટલે તમને ટકાવાર પ્રમાણ મળશે કે જેને કહેવામાં આવે પ્રતિશત ત્રુટી કઈ ત્રુટી કહેવામાં આવે પ્રતિશત ત્રુટી ખ્યાલ આવ્યો આ વસ્તુમાં ઓકે તો આ આપણો ત્રીજો પ્રકાર સોરી ત્રીજી રીત પહેલી નિરપેક્ષ મેળવી પછી એ નિરપેક્ષોની સરેરાશ મેળવી સરેરાશ મેળવાઈ ગયા પછી સરેરાશ નિરપેક્ષ ત્રુટી અને જે અવલોકનોની સરેરાશ હતી એ બેનો ગુણોત્તર કર્યો એટલે આપણને સાપેક્ષ અથવા આંશિક ત્રુટી મળી એનો આપણે ગુણાકાર 100 કર્યો એટલે ટકાવાર પ્રમાણ મેળવ્યું એટલે એને કહેવામાં આવે પ્રતિશત ત્રુટી અથવા ટકાવાર પ્રમાણમાં ત્રુટી કહેવામાં આવે છે ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો ઓકે તો આવી રીતે આપણે ત્રુટીઓનો અંદાજ મેળવવામાં આવે છે એટલે દાખલાઓમાં સેમ આ બધા જ કોન્સેપ્ટનો ઉપયોગ કરીને આપણે દાખલા ગણવાના છે ઓકે આના દાખલા આવશે એટલે તમને વધારે આઈડિયા આવશે કે શું માગેલું છે તે પરંતુ આપણે ત્રુટીઓનો અંદાજ મેળવવાનો થાય તો 3 રીતે મેળવી શકાય પહેલું નિરપેક્ષ ત્રુટી પછી એના પરથી સાપેક્ષ સોરી સરેરાશ નિરપેક્ષ ત્રુટી પછી એના પછી સાપેક્ષ અથવા આંશિક ત્રુટી અને એને ગુણાકાર 100 કરો એટલે પ્રતિશત ત્રુટી ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો ઓકે તો આપણે ત્રુટીઓનો અંદાજ આ રીતે મેળવી શકાય છે ઓકે